हेलो, गुड मॉर्निंग ऑल। आपणे SFBM इनडिटर्मिनेट बीम भणीए छीए। एना छेल्ला लेक्चरमां आपणे जोई गया कि टाइप्स ऑफ बीम्स कया कया छे, बराबर छे। उदाहरण तरीके सीम्पली सपोर्टेड बीम, कैंटीलीवर बीम, फिक्स्ड बीम, कंटीन्युअस बीम, ओवरहैंगिंग बीम, એ બધા આપણે બીમના પ્રકાર જોઈ ગયા। એના પછી બીમ ઉપર લાગતા લોડ કયા કયા પ્રકારના છે એ પણ આપણે જોઈ ગયા। દાખલા તરીકે પોઈન્ટ લોડ, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ UDL, બરાબર છે। ક્યારે UDL કહેવાય, ક્યારે પોઈન્ટ લોડ એક્ટ કરે છે એવું કહેવાય। યુનિફોર્મલી વેરિંગ લોડ એ પણ આપણે જોઈ ગયા। અને એના પછી સપોર્ટ્સના પ્રકાર કયા કયા છે એ પણ આપણે જોઈ ગયા, બરાબર છે। દાખલા તરીકે સિમ્પલ સપોર્ટ, હિન્જ ઓર પિન સપોર્ટ, ફિક્સ સપોર્ટ, બરાબર છે। આ બધા આપણે પ્રકાર જોઈ ગયા, રોલર સપોર્ટ, ઠીક છે। હવે એના આધારે સપોર્ટ્સ અને આગળ જે કાંઈ જોઈ ગયા એના આધારે હવે જે નેક્સ્ટ ટોપિક છે એ છે ડિટર્મિનેટ એન્ડ ઇનડિટર્મિનેટ બીમ્સ, બરાબર છે। બીમને ક્યારે ડિટર્મિનેટ બીમ કહેવાય અને ક્યારે ઇનડિટર્મિનેટ બીમ કહેવાય, બરાબર છે। તો એમાં સૌથી પહેલાં જે શરૂઆત કરીએ તો જે મેઇન વસ્તુ આવે એ છે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન્સ, બરાબર। તો આપણને બધાને ખ્યાલ હશે કે ત્રણ ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન્સ ઓર ત્રણ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન્સ છે। સમેશન એચ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો, મતલબ કે બધા જ હોરિઝોન્ટલ ફોર્સિસનો સરવાળો ઝીરો થાય, બધા જ વર્ટિકલ ફોર્સિસનો સરવાળો ઝીરો થાય અને બધી જ મોમેન્ટનો સરવાળો પણ ઝીરો થાય। હવે એનો મતલબ એવો કે જેટલો બીમ ઉપર એક્સટર્નલ લોડ લાગે છે એટલું જ સામે રિએક્શન આપશે, બરાબર છે। જો વર્ટિકલ લોડ લાગે તો સામે વર્ટિકલ રિએક્શન આપશે, હોરિઝોન્ટલ લોડ લાગે તો એ હોરિઝોન્ટલ રિએક્શન આપશે, બરાબર છે। જો આ શરતોનું પાલન થાય ત્યારે આપણે એ બીમ ઇક્વિલિબ્રિયમમાં છે એવું કહી શકીએ, બરાબર છે। તો જો આ ત્રણ શરતોની મદદથી બીમનું એનાલિસિસ કરી શકીએ તો એ પ્રકારના બીમને આપણે કહીશું સ્ટેટિકલી ડિટર્મિનેટ બીમ, બરાબર છે। એટલે સ્ટેટિકલી ડિટર્મિનેટ બીમ્સની ડેફિનેશન આપણે એવી રીતે કહી શકીએ કે જે બીમનું એનાલિસિસ આ સમતોલનની ત્રણ શરતોની મદદથી કરી શકાય તો એને આપણે સ્ટેટિકલી ડિટર્મિનેટ બીમ્સ કહીશું, બરાબર છે। હવે એમાં આગળ જોઈએ કે અલ્ટિમેટલી આપણી પાસે શરતો ત્રણ છે, બરાબર છે। એટલે ડિટર્મિનેટ બીમ ક્યારે કહી શકાય કે જ્યારે નંબર ઓફ અનનોન્સ ઓર નંબર ઓફ રિએક્શન્સ, બરાબર છે। નંબર ઓફ અનનોન્સ કે નંબર ઓફ રિએક્શન છે ઓકે, પેજ થોડુંક સેટ કરી લઈએ, એની સંખ્યા ત્રણ કે ત્રણથી ઓછી હોય, બરાબર છે। નંબર ઓફ અનનોન્સ કે નંબર ઓફ રિએક્શન્સ છે શુડ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ થ્રી, તો એને ડિટર્મિનેટ બીમ એવું કહેવાય, બરાબર છે। પછી આગળ આપણે ઉદાહરણ જોઈશું કે ડિટર્મિનેટ બીમ કઈ રીતે કહેવાય, બરાબર છે। હવે જો આ ત્રણ શરતોનું મદદથી આપણે બીમનું એનાલિસિસ ન કરી શકીએ, બરાબર છે, સમતોલનની સમેશન એચ, સમેશન વી અને સમેશન એમની મદદથી બીમનું એનાલિસિસ ના કરી શકીએ તો એને ઇનડિટર્મિનેટ બીમ એવું કહેવાય, બરાબર છે। હવે એના માટે એક ઇક્વેશન્સ પણ છે સ્ટેટિકલી ડિટર્મિનન્સી કેલ્ક્યુલેટ કરવાનું, ડિગ્રી ઓફ સ્ટેટિક ડિટર્મિનન્સી ઇનડિટર્મિનન્સી, બરાબર છે। SI ઇઝ ઇક્વલ્સ ટુ ડિગ્રી ઓફ સ્ટેટિક ઇનડિટર્મિનન્સી, બરાબર છે, ઇઝ ઇક્વલ્સ ટુ આર માઇનસ આર, આવું કંઈક કહીએ, કેપિટલ આર ઇઝ ઇક્વલ્સ ટુ રિએક્શન અને સ્મોલ આર ઇઝ ઇક્વલ્સ ટુ નંબર ઓફ
इक्विलिब्रियम इक्वेशंस, बराबर छे। एटले जो मारा रिएक्शन नंबर ऑफ अननोन्स 3 होय अने समतोलननी शरतो तो फिक्स 3 छे ज, एटले मारी एसआई 0 थाय तो एवा बीमने आपणे कहीशुं के बीम स्टेबल पण छे अने डिटर्मिनेट पण छे। हवे जो आ एसआई नी वेल्यू बराबर छे, कोई केस में दाखला तरीके आर बेज छे, बराबर छे, ए उदाहरण साथे आपणे जोईशुं। अने मारा इक्विलिब्रियम इक्वेशन्स 3 छे तो मारो एसआई शुं थशे, माइनस वन, बराबर। तो आ केस केवो थयो के आ आ बीम छे एने आपणे अनस्टेबल कहीए, बराबर। मतलब ज्यारे पण एनी उपर एक्सटर्नल लोड अप्लाय थशे तो बीम इक्विलिब्रियम स्टेटमां नहीं रही शके, बराबर छे। हवे सिमिलरली जो एसआई पॉजिटिव आए, बराबर छे, आर माइनस आर, मतलब के रिएक्शन्स अथवा नंबर ऑफ अननोन्स छे ये मारा दाखला तरीके 3 करता वधारे होय, 4 के 5 होय, बराबर छे, अने इक्वेशन्स तो 3 ज छे। एटले एसआई जो मारी पॉजिटिव आए तो एनो मतलब के आ बीम स्टेबल तो छे पण ए इनडिटर्मिनेट बीम छे, समतोलननी 3 शरतोनी मददथी एनुं एनालिसिस नहीं थई शके, एना माटे वधारानुं इक्वेशन्स बनाववानी जरूर पड़शे कोई मेथड के टेक्निकनो यूज़ करीने। आपणे वधारानुं इक्वेशन्स डेवलप करीए अने एना आधारे आपणे पछी बीमनुं एनालिसिस करी शकीए, बराबर छे। तो हवे उदाहरण जोईए कि आपणे सपोर्ट्स कंडीशन्स जोई गया था, बराबर। तो नॉर्मली सीम्पली सपोर्टेड बीम होय, बराबर छे, अहींया बहु आ तरफ देखाड़िए, नॉर्मली सीम्पली सपोर्टेड बीम होय आ रीते आपणे दर्शावीए कि वन एंड हिंज छे, अधर एंड रोलर छे, बराबर छे। तो आपणने खबर छे कि हिंज सपोर्ट होय तो एमां બે તરફથી રિએક્શન્સ લાગી શકે, જ્યારે આની અંદર ખાલી વર્ટિકલ રિએક્શન્સ જ લાગે, આની અંદર વર્ટિકલ તેમજ હોરિઝોન્ટલ રિએક્શન લાગે, જ્યારે આની અંદર માત્ર અને માત્ર વર્ટિકલ રિએક્શન્સ લાગે, બરાબર છે। તો ટોટલ નંબર ઓફ રિએક્શન્સ કેટલા થયા, તો કે આર ઇઝ ઇક્વલ્સ ટુ 3 થયા, અને આ ટોટલ નંબર ઓફ ઇક્વેશન્સ કેટલા છે, 3। તો આ સિમ્પલી સપોર્ટેડ બીમ છે એની એસઆઈ 0 થાય तो आपणे एने स्टेटिकली डिटर्मिनेट बीम छे एवुं कहीए, थोड़ुं अहींया भले इनडिटर्मिनेट छे एम आपणे हजी उदाहरण जोई लईए। हवे दाखला तरीके एना पछी आपणे जोईए, ठीक छे, आगळ तो केंटिलीवरनुं उदाहरण लईए, बराबर छे, के एक्झाम्पल्स एवुं करीए के एक्झाम्पल्स ऑफ डिटर्मिनेट एंड इनडिटर्मिनेट बीम्स। બરાબર છે, હવે દાખલા તરીકે એમાં એક આપણે કેન્ટીલીવર લઈએ કે કેન્ટીલીવર બીમ છે। હવે કેન્ટીલીવરમાં શું છે કે આ ડાબી તરફનો સપોર્ટ ફિક્સ છે અને જમણી તરફનો સપોર્ટ ફ્રી છે, બરાબર। આપણે સપોર્ટ્સ જોતા હતા, ટાઈપ્સ ઓફ સપોર્ટ્સ, એમાં જોઈ ગયા કે જ્યારે ફિક્સ છેડો હોય તો એમાં ત્રણેય રિએક્શન્સ લાગે, વર્ટિકલ, હોરિઝોન્ટલ અને મોમેન્ટ। જ્યારે ફ્રી સપોર્ટ્સ છે, મતલબ ત્યાં કોઈ સપોર્ટ્સ જ નથી, બરાબર, ફ્રી એન્ડ કન્ડિશન છે, તો આ તરફ કોઈ રિએક્શન્સ ન લાગે। એટલે આમાં પણ ટોટલ નંબર ઓફ રિએક્શન્સ કેટલા થયા, બરાબર છે, ટોટલ નંબર ઓફ રિએક્શન્સ થયા આર ઇઝ ઇક્વલ્સ ટુ 3 અને સ્મોલ આર ઇઝ ઇક્વલ્સ ટુ 3, તેથી એસઆઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0 થાય। એટલે કેન્ટીલીવર બીમ છે એ પણ આપણે ડિટર્મિનેટ બીમનું ઉદાહરણ લઈ શકીએ। હવે એક આપણે વાત કરી કે બીમ આપણો અનસ્ટેબલ કન્ડિશન્સમાં ક્યારે કહેવાય, બરાબર છે। તો હવે એક ઉદાહરણ લઈએ, દાખલા તરીકે એક સિમ્પલ સપોર્ટેડ બીમ છે પણ એના બંને છેડે રોલર લાગેલા છે, રોલરમાં એક રોલર દેખાડો, બે દેખાડો, આગળ દેખાડ્યું તો એ પ્રમાણે પણ રોલર દેખાડી શકાય, બરાબર। તો આ બીમ ડિટર્મિનેટ તો છે, આની ઉપર લાગતા બળોનું એનાલિસિસ થઈ શકે કદાચ, પણ જ્યારે આની અંદર ઇન્ક્લાઇન્ડ કે હોરિઝોન્ટલ પ્રકારનો લોડ લાગશે તો આ બીમ સ્ટેબલ કન્ડિશનમાં નહીં રહી શકે, કારણ કે બંને જે રોલર છે વર્ટિકલ રિએક્શન્સ લેવા માટે કેપેબલ છે,
પણ આ ઇન્કલાઇન્ડ કે હોરિઝોન્ટલ રિએક્શન્સ આપી શકે એમ નથી, બરાબર? એટલે ઇન્કલાઇન્ડ કે હોરિઝોન્ટલ જો લોડ લાગતો હોય તો એને બેલેન્સ કરાવવા માટેની જોગવાઈ નથી, એટલા માટે આ બીમમાં મૂવમેન્ટ થવા લાગશે, બરાબર? એટલે એ સ્ટેબલ નહીં રહે, બરાબર? એટલે આની SI છે એ -1 થાય, એટલે બીમ શું થઈ જાય? તો કે અનસ્ટેબલ. ઠીક છે. હવે ઇન્ડિટર્મિનેટ બીમનું ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે ફિક્સ્ડ બીમ. ફિક્સ્ડ બીમ છે, બરાબર છે, તો આ છેડે મારે 3 રિએક્શન ડાબા છેડા તરફ, સિમિલરલી જમણા છેડા તરફ પણ 3 રિએક્શન્સ, એટલે ટોટલ આર કેટલા થયા? બરાબર, 6. અને કન્ડિશન્સ તો મારી પાસે 3 જ છે, એટલે મારું SI શું થશે? બરાબર, +3. એટલે આ બીમ છે સ્ટેટિકલી ઇન્ડિટર્મિનેન્ટ છે, બરાબર છે? બીમ છે સ્ટેટિકલી ઇન્ડિટર્મિનેન્ટ છે. એવું જ એક ઉદાહરણ લઈએ આપણે, તો એ ઉદાહરણ છે કન્ટિન્યુઅસ બીમનું, કે આ એક છેડો હિંજ છે અને પછી રોલર છે, બરાબર? કન્ટિન્યુઅસ ક્યારે કહેવાય? કે બે કરતાં વધારે સપોર્ટ હોય તો કન્ટિન્યુઅસ કહેવાય. હવે આની અંદર આપણે રિએક્શન્સ જોઈએ તો આ રીતે છે કે હિંજ સપોર્ટ ઉપર એક વર્ટિકલ, એક હોરિઝોન્ટલ, રોલર સપોર્ટ ઉપર એક એક વર્ટિકલ. તો મારા કેપિટલ આર કેટલા થયા? તો કે 4. રિએક્શન્સ કેટલા? તો કે 1 વર્ટિકલ, 1 હોરિઝોન્ટલ, વર્ટિકલ અને વર્ટિકલ, ટોટલ 4, બરાબર છે? તો આ કેસમાં મારી SI કેટલી થશે? તો કે 1. એટલે બીમ ઇનડિટર્મિનેટ કેટેગરીના થશે. એટલે ઉદાહરણ તરીકે કે ડિટર્મિનેટ બીમ કયા છે? તો કે સિમ્પલી સપોર્ટેડ બીમ છે, ઓવરહેંગિંગ બીમ છે, કેન્ટિલીવર બીમ છે, એ બધા ડિટર્મિનેટ છે. જ્યારે ફિક્સ્ડ છે, કન્ટિન્યુઅસ છે, ઇનડિટર્મિનેટ છે. એટલે આપણે વાત કરીએ એમ કે આપણને SM1માં જે શીયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ભણવામાં આવે છે એ આપણે ભણવામાં માત્ર ને માત્ર ડિટર્મિનેટ બીમનું એનાલિસિસ કરીએ છીએ. એનાલિસિસ ઇન ધ સેન્સ કે રિએક્શન્સ ફાઇન્ડ આઉટ કરવા, શીયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટના કેલ્ક્યુલેશન્સ કરવા, એના આધારે શીયર સ્ટ્રેસ બેન્ડિંગ સ્ટ્રેસના કેલ્ક્યુલેશન્સ કરવા, સ્લોપ એન્ડ ડિફ્લેક્શન્સ વગેરે ફાઇન્ડ આઉટ કરવા. તો આ બધું આપણે કરીએ તો એને આપણે બીમનું એનાલિસિસ કરીએ છીએ એવું કહેવાય. એટલે એમાં સૌથી પહેલું સ્ટેપ આવે રિએક્શન્સ ફાઇન્ડ આઉટ કરવા, બરાબર? SF and BM ફાઇન્ડ આઉટ કરવા હોય કે કેલ્ક્યુલેટ કરવા હોય તો એ પહેલાં આપણને રિએક્શન્સ ફાઇન્ડ આઉટ કરવા પડે. ઠીક છે. તો આ એક કેસ થઈ ગયા કે સ્ટેટિકલી ડિટર્મિનેટ બીમ ક્યારે કહેવાય, સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ બીમ ક્યારે કહેવાય, બરાબર છે? હજી એક ઉદાહરણ જોઈએ દાખલા તરીકે કે આ એકે બીમમાં મેં લોડિંગ કન્ડિશન નહોતી આપી, આમાં પણ મેં પાછળથી આપી. પણ દાખલા તરીકે હવે આ એક ઉદાહરણ લઈએ કે આ એક હિંજ સિમ્પલી સપોર્ટેડ બીમ છે, એક તરફ હિંજ અને એક તરફ રોલર છે, અને એમાં હું વર્ટિકલ લોડ આપું છું સેન્ટરમાં, બરાબર? તો આના રિએક્શન્સ કેટલા થશે? આમાં બહુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે લોડ જે છે લોડના રેફરન્સમાં જ રિએક્શન્સ મળશે, લોડ નથી તો રિએક્શન નથી, બરાબર? આ વસ્તુ બહુ ક્લિયર હોવી જોઈએ. જો આ ટાઈપનું ઉદાહરણ છે તો આની અંદર રિએક્શન્સ માત્ર 2 છે, બરાબર? બંને વર્ટિકલ નેચરના. અહીંયા હોરિઝોન્ટલ રિએક્શન નહીં આવે, બરાબર છે? શું કામ? તો કે અહીંયા કોઈ હોરિઝોન્ટલ લોડ નથી, કે ઇન્કલાઇન્ડ લોડ નથી, એટલા માટે આ બીમમાં હોરિઝોન્ટલ રિએક્શન્સ પણ નહીં આવે. ઠીક છે. એટલું ક્લિયર થઈ ગયું. એટલે આ કેસમાં જોઈએ તો મારી પાસે રિએક્શન્સ કેટલા છે? 2 છે. તો સામે મારી પાસે કન્ડિશન્સ પણ હવે કેટલી થશે? કન્ડિશન્સ પણ 2 થઈ જશે, કારણ કે SH=0 છે એ કન્ડિશન્સ તો છે, પણ બીકોઝ કે આની અંદર કોઈ હોરિઝોન્ટલ લોડ નથી, હોરિઝોન્ટલ રિએક્શન્સ નથી, એટલે આનો કોઈ યુઝ નથી. એટલે બાકી બધી 2 કન્ડિશન, SV=0, SM=0, બરાબર છે? તો R=, reactions=2 અને કન્ડિશન્સ ઓફ ઇક્વિલિબ્રિયમ =2, એટલે મારો SI થશે 0. એટલે અલ્ટિમેટલી બીમ ડિટર્મિનેટ છે, પણ ટૂંકમાં મારો કોઈ મતલબ એવો હતો કે દર વખતે લોડિંગના રેફરન્સમાં રિએક્શન્સ નક્કી થાય, બરાબર છે? હિંજ છે એ કેપેબલ છે હોરિઝોન્ટલ રિએક્શન્સ રેઝિસ્ટ કરવા માટે, પણ જ્યારે લોડ હોય તો રિએક્શન્સ એક્ટ કરે. ઓકે, હવે એના પછી આપણે હવે આગળ જોઈએ શીયર ફોર્સ, બરાબર છે? શીયર ફોર્સ ઇન બીમ્સ, બરાબર છે? ઇન જનરલ શીયર ફોર્સની વાત નથી કરતા, પણ બીમ્સની અંદર
શિયર ફોર્સ એની ચર્ચા આપણે કરીએ છીએ. તો બીમની અંદર શિયર ફોર્સ કોને કહેવાય? બરાબર છે, આપણને બધાને ખબર છે કે મોટા ભાગે બીમની જે પ્રોફાઇલ છે હોરિઝોન્ટલ હોય, બરાબર, અને એની ઉપર જે ફોર્સ લાગતા હોય આઈધર વર્ટિકલ ઇન્કલાઇન્ડ હોરિઝોન્ટલ હોઈ શકે, બરાબર છે, પણ બીમની પ્રોફાઇલ સામાન્ય રીતે હોરિઝોન્ટલ પ્લેનમાં હોય. તો શિયર ફોર્સની ડેફિનેશન શું કહી છે? શિયર ફોર્સ ઇન બીમ્સ એ રીતે સમજવાનું, બરાબર છે, કે આલ્જેબ્રિક સમ ઓફ અનબેલેન્સ્ડ વર્ટિકલ ફોર્સિસ ટુ ધ લેફ્ટ ઓર રાઇટ સાઇડ ઓફ ધ સેક્શન ઇઝ કોલ્ડ શિયર ફોર્સ, બરાબર છે. એટલે જે અનબેલેન્સ્ડ વર્ટિકલ ફોર્સ છે, જે સેક્શન આપણે કન્સિડર કરતા હોઈએ કેલ્ક્યુલેશન્સ માટે, એ પોઈન્ટ ઓર એ સેક્શનની વાત છે, બરાબર છે. એટલે એ સેક્શન પાસે જે અનબેલેન્સ્ડ વર્ટિકલ ફોર્સ છે, બરાબર છે, સેક્શનની ડાબી અથવા જમણી બાજુએ, બરાબર છે, એને આપણે શિયર ફોર્સ કહીએ. એટલે આપણે એક્ઝામ્પલ્સ લઈશું ત્યારે આપણને વધારે ક્લિયરિટી મળશે, પણ આ એક સમજવાનું છે કે આપણે જે કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ બીમના કોઈ પણ પોઈન્ટ કે કોઈ પણ સેક્શન આગળ શિયર ફોર્સ ફાઇન્ડ આઉટ કરવો હોય તો આઈધર એની ડાબી બાજુ, સેક્શનની માત્ર ને માત્ર ડાબી બાજુના અનબેલેન્સ્ડ વર્ટિકલ ફોર્સિસ મેળવવાના, બરાબર છે, અથવા એની જમણી બાજુ, સેક્શનની જમણી બાજુના અનબેલેન્સ્ડ વર્ટિકલ ફોર્સિસના આધારે આપણે શિયર ફોર્સ કેલ્ક્યુલેટ કરી શકીએ. એટલે ક્લિયરિટી એ વાતની જરૂરી છે કે આઈધર સેક્શનની ડાબી બાજુથી કેલ્ક્યુલેશન્સ કરી શકાય, આઈધર સેક્શનની જમણી બાજુથી, બંનેમાં આપણને આન્સર સેમ જ મળે, પણ સેક્શનની ડાબી બાજુ અને જમણી બાજુના ફોર્સ મિક્સ નથી કરવાના જ્યારે પણ આપણે કેલ્ક્યુલેશન્સ કરીએ ત્યારે, બરાબર છે. વધારે આપણે જ્યારે કેલ્ક્યુલેશન્સ કરશું ત્યારે જોઈશું, બરાબર. તો શિયર ફોર્સનો યુનિટ શું છે આપણે ખબર છે, આની પહેલાં પણ એકવાર ચર્ચા થઈ ગઈ કે શિયર ફોર્સ છે એનો યુનિટ છે ન્યૂટન ઓર કિલો ન્યૂટન, બરાબર છે, ન્યૂટન અથવા કિલો ન્યૂટનમાં આપણે એને દર્શાવીએ. હવે એના પછીની વાત કરીએ તો બેન્ડિંગ મોમેન્ટ કોને કહેવાય, બરાબર છે, બેન્ડિંગ મોમેન્ટ શું છે એ આપણે જોઈએ. એક જ મિનિટ. બેન્ડિંગ મોમેન્ટ એને આપણે શોર્ટ ફોર્મમાં બીએમ એવું કહીએ, બરાબર છે. તો બેન્ડિંગ મોમેન્ટ કોને કહેવાય? તો એલ્જેબ્રિક સમ ઓફ મોમેન્ટ્સ ટુ ધ લેફ્ટ ઓર રાઇટ સાઇડ ઓફ ધ સેક્શન ઇઝ કોલ્ડ બેન્ડિંગ મોમેન્ટ. એટલે શિયર ફોર્સમાં જેવું જોઈ ગયા હતા એ જ રીતે જે પોઈન્ટ ઓર બીમના જે સેક્શન પાસે મારે બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેટ કરવી છે કે ફાઇન્ડ આઉટ કરવી છે, તો આઈધર એની ડાબી બાજુની મોમેન્ટનો સરવાળો લેવાનો છે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ, બરાબર, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ એ બધું આપણે ધીરે ધીરે જોઈશું, બરાબર. પણ જે તે સેક્શનની આઈધર ડાબી બાજુ અથવા સેક્શનની જમણી બાજુ, બરાબર છે, એ બંનેને મિક્સ નથી કરવાનું. જે સેક્શન ઉપર ફાઇન્ડ કરીએ છીએ આઈધર એની ડાબી બાજુ આઈધર એની જમણી બાજુ, તો એ પોઈન્ટ ઓર એ સેક્શન પાસેની મોમેન્ટનો અલ્જેબ્રિક સમ છે એને આપણે બેન્ડિંગ મોમેન્ટ કહીએ છીએ તે સેક્શન આગળ, બરાબર છે. દાખલા તરીકે એક સમજવા માટે લઈએ, શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ બંનેમાં એક્ઝામ્પલ લાગુ પડશે કે આ એક બીમ છે. હવે પછી હું એને આ રીતે એરોથી દર્શાવું છે, આપણે આને હું સપોર્ટ એ, સપોર્ટ બી એવું કહું, અને મને અહીંયા સપોર્ટ સી પાસે, બરાબર છે, આ તો મારી પાસે જે કાંઈ લોડ છે બીમ ઉપર, બરાબર, એ આ પ્રકારના લોડ છે એવું કહીએ, બરાબર છે, ડબલ્યુ વન છે, ડબલ્યુ ટુ છે અને સ્મોલ ડબલ્યુ છે, બરાબર. તો મારે સી પોઈન્ટ ઉપર શિયર ફોર્સ ફાઇન્ડ આઉટ કરવો હોય તો જે ડેફિનેશન્સમાં આપણે કહી ગયા કે આઈધર સેક્શનની ડાબી બાજુના વર્ટિકલ સરવાળાને અથવા સેક્શનની જમણી બાજુના વર્ટિકલ ફોર્સિસના સરવાળાને ધ્યાનમાં લેવાનું છે. એટલે સીની ડાબી તરફથી હું જોતો હોઉં તો સીની ડાબી તરફ આ બે લોડ કન્સિડર કરવાના થાય, પછી એમાં આ ક્યાંય વચ્ચે પિક્ચરમાં નથી લઈ આવવાના, બરાબર છે. સિમિલરલી હું સેક્શન, આપણે એક્ઝામ્પલ્સમાં વધારે ક્લિયરિટી આવશે આ એક સમજવા માટે છે. સિમિલરલી હું જમણી બાજુથી કેલ્ક્યુલેટ કરું સેક્શનની જમણી બાજુ, તો મારે આ ત્રણ ફોર્સ કેલ્ક્યુલેશન્સમાં લેવાના છે, શિયર ફોર્સ અથવા બેન્ડિંગ મોમેન્ટના કેલ્ક્યુલેશનમાં, બરાબર છે. બેને મિક્સઅપ નથી કરવાના, બંનેમાં આન્સર સેમ આવે, ડાબી બાજુથી ગણતરી કરો કે જમણી બાજુથી ગણતરી કરો, બરાબર છે, બેમાં આન્સર શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ એટ સેક્શન સી, બરાબર છે, આન્સર સેમ આવે. પણ જો હું ડાબી બાજુથી કેલ્ક્યુલેશન્સ કરું છું તો સીની ડાબી બાજુ જે ફોર્સ છે આ એક અને બે એ જ મારે ધ્યાને લેવાના,
અને આઈધર સેક્શન સીની જમણી બાજુના ફોર્સથી કેલ્ક્યુલેશન્સ કરવાનું. તો એમાં એક બે અને ત્રણ ફોર્સથી કેલ્ક્યુલેશન્સ કરવાનું. ક્લિયર? હવે બેન્ડિંગ મોમેન્ટનો યુનિટ શું છે? બરાબર, બેન્ડિંગ મોમેન્ટને આપણે દર્શાવીએ ન્યૂટન મીટર ઓર કિલો ન્યૂટન મીટરમાં. બરાબર છે, આ બેન્ડિંગ મોમેન્ટનો યુનિટ છે. હવે આગળ જોઈએ એના પછીનો પોઈન્ટ, પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ઝર. બરાબર છે, પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ઝર કોને કહેવાય? ડેફિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ